सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओ मयि अवतारिणे श्री स्वामी नारायणाय नमो नम ओं श्री हरिकृष्णाय नमो नम ओं श्री पूर्णपुरुषोत्तमाय नमो नम बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामी नारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पुरुषात्मो ने तरंग 61 એમાં છેલ્લે એમ કથા લખે છે ભગવાન શ્રીહરિ શ્રીનગરમાં પધાર્યા છે ત્યાંના ભક્તોએ બહુ સરસ રીતે પૂજા કરી ગંગામાં એ થાળ કર્યો મહારાજે એ થાળ જમાડ્યો સંતો ભક્તોને મહારાજે જમાડ્યા ભગવાન થાળમાંથી પ્રેમ રસને પીવે છે ભક્તિ ભાવને પીવે છે એ વાતને સ્વામીએ કરી પછીથી બીજી એ પણ વાત આવી ગમે એવો મુક્ત હોય તો પણ એને રસનું બંધન થાય છે જ્યારે ભગવાનને એ કોઈ બંધન થતું નથી ભગવાન નિર્બંધ છે આગળ આધારણ સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પુરુષાત્મુ તરંગ 62 શ્રી હરિ કી પૂજા કરત ભયે પુર કે હરિજન જે હ નથુ બટ આયે પ્રથમ હી विप्र सब आए ते ह काशी राम जी आए पीछे गणपत राम ही आए अम्बा राम बैद ही आए पीछे नागर सब आए ताए श्रीनगर ना जे हरिभक्त हता तेमने सौए श्रीहरिनी पूजा करी गई काले સ્વામીએ લખ્યું મુક્ત મુનિએ કીધું કે મહારાજને એટલા બધા ગુલાબ અને જોઈ આદિકના હાર પહેરાવ્યા કે મહારાજે પ્રસાદીના હાર કાઢી કાઢીને સંતો ઉપર નાખતા એટલા બધા મહારાજનું આખું શરીર ઢંકાઈ ગયું એટલા હાર ભગવાનના ભક્તો લઈને આવતા તેમાં સૌ પ્રથમ નથુ ભટ્ટ પૂજા કરવા આવ્યા તે પછી બીજા બધા વિપ્રો આવ્યા આ નથુ ભટ્ટ અમદાવાદના બહુ ભગવાનના પાકા ભક્ત હતા પહેલાં વૈષ્ણવોની હવેલીઓની અંદર શ્રીમદ ભાગવતની કથા કરવા જતા પછી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા ત્યારથી નથુ ભટ્ટે એવો નિયમ લીધો કે મારે કથા કરવા માટે જવું પણ યજમાન પરિવારના કોઈ પણ પૂજા કરવા આવે તો બહેનો મારો સ્પર્શ ના કરે જ્યારે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત નહોતા ત્યારે જે યજમાન પરિવારના બહેનો હોય એ પણ ઓલા પુરુષની સાથે પોથી પૂજનમાં આવે ત્યારે નથુ ભટ્ટની પણ વ્યાસ તરીકે પૂજા કરતા પણ હવે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા પછી તો પર સ્ત્રીનો સ્પર્શ પણ ન થાય આ નિયમ લાગુ પડી જાય ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલેરા જ નથુ ભટ્ટે નિયમ લીધો કે મારે કથા કરી દેવી બ્રાહ્મણ છું કથા સંભળાવી દેવી પરંતુ મારી પૂજા કરવા માટે બાઈઓ નહીં અને એના કારણે
એમની આજીવિકા ઉપર પણ પ્રોબ્લેમ થયેલો, છતાં પણ નથું ભટે કોઈ રીતે કરીને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છોડી નહીં, એવા નથુ ભટ્ટ જે હતા જેની ઉપર મહારાજનો બહુ રાજીપો, એ નથુ ભટ્ટને મહારાજનો નિશ્ચય પણ, મહારાજને સર્વ અવતારના અવતારી ભાગવત જાણતા હોવા છતાં પણ નહોતા જાણી શક્યા, આટલો નિયમ પાળવા છતાં પણ નહોતા જાણી શક્યા, એ દામોદર ભગતના સમાગમથી, દામોદર ભગત હાવ અભણ હતા, એ કાંઈ એટલું ભણેલા નહોતા, પણ દામોદર ભગતના સમાગમથી નથુ ભટ્ટને નિશ્ચય પાકો થયેલો એની કથા ઘણી વખત આપણે સાંભળી છે અને ગ્રંથોમાં લખેલી છે. તે પછી બીજા બધા વિપ્ર આવ્યા, કાશીરામ, ગણપતરામ, વૈદ અંબારામ, આ બધા નાગર બ્રાહ્મણો એક પછી એક આવ્યા. વિપ્રોમાં શ્રીમાળી, મોઢ, ઔદિત્ય, વાલમ, ભટ્ટ મેવાડા એ બધા ભિન્ન ભિન્ન પરિવાર અને ઉપજાતિવાળા વિપ્રો પૂજા કરવા આવ્યા. નારાયણ, મહાદેવ અને હરિભાઈ વગેરે વિપ્રો આવ્યા, બધાએ બ્રાહ્મણો. શ્રીનગરમાં બ્રાહ્મણ પરિવારો શ્રીજી મહારાજના સત્સંગી ઘણા બધા હતા. હીરાચંદ ચોક્સી, જેમનું નામ અમદાવાદની અંદર બહુ મોટું હતું અને બહુ મોટા કારભારોય કરતા, બહુ મોટા ધનવાન વ્યક્તિઓ હતા, ઈચ્છારામ, રણછોડ, ત્રિકમ, બેચર, ગોવિંદ, ગોકુલ, દોલતરાય, મોહનલાલ ચોક્સી, એ બધા ચોક્સી હરિભક્તો અપાર હતા, આ બધા ચોક્સી હતા. તે બધા ત્યારે પૂજા કરવા આવ્યા અને પુરુષોત્તમ સોની અને તેના જે ઘણા પુત્રો હતા, તે બીજા એક હીરાચંદ સોની સૌએ શ્રી હરિને ભક્તિભાવથી પૂજ્યા. શેઠ લાલદાસ, બે લાલદાસ હતા, એક લાલદાસ શેઠ, એક લાલદાસ ગોરા, એ બંને જણ આવ્યા. રણછોડદાસ એ આદિક વણિક હરિભક્તોએ શ્રી હરિની પૂજા કરી. કનબી પટેલ દામોદર, આ દામોદર જેને નથુ ભટ્ટને શ્રીજી મહારાજનો નિશ્ચય કરાવેલો એ આ દામોદર. માનેકચંદ, વજેરામ, બંને ગંગારામ, રતનજી અને સૌ શ્રીહરિની પૂજા કરી રહ્યા. તે પછી બધા નવાવાસના ભક્તો પૂજા કરવા આવ્યા. તે પછી શાહપુરના બધા હરિભક્તો પૂજા કરવા આવ્યા. તેઓએ પ્રેમથી હરિની પૂજા કરી. શહેરની જે બધી પોળો તે દરેકમાં બે ત્રણ કે ચાર હરિભક્તો તો રહેતા જ હતા. બોલો, શ્રીનગરની કોઈ પોળ એવી નહોતી કે જેમાં શ્રીજી મહારાજનો સત્સંગી ના હોય, તો જ સૌથી પહેલું મંદિર ત્યાં થાય ને. આવડું મંદિર બજારની વચ્ચે તે સમયે જ કર્યું, અંગ્રેજોએ જગ્યા આપી, જે નરનારાયણ દેવનું મંદિર અત્યારે બિરાજમાન છે. અમદાવાદની કોઈ પોળ એવી નહોતી જેમાં સત્સંગીઓ નહોતા રહેતા, કારણ કે એ વખતે આ બધા સત્સંગી એક બે કોઈ હોય ને, એક પોળમાં રહેતા હોય કે ગામડામાં એક બે હોય ને, તો એને તાન એવું જ રહેતું કે અમે બીજા આત્માઓને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવીએ, અમે બીજાને મને મળ્યા જે મહારાજે મારે બીજાને પણ આપવા છે. આવું તાન જો ભગવાનના ભક્તો રાખે ને, તેમાં બે ફાયદા છે. એક તો એ, પોતાને તો સત્સંગ વધે, કારણ કે બીજાને આપવા માટે પોતાને તો વધારવો જ પડે, પોતે તો એટલું વધારે સત્સંગમાં ઇન્વોલ્વ થવું પડે. તમે જો જે ભક્તો લોયાધામ પરિવારની અંદર હોય કે બીજી કોઈ સંસ્થાઓમાં કે બીજી કોઈ પણ જગ્યાએ હોય, પણ જે ભક્તો બીજાને સત્સંગ આપવા માટેના પ્રયત્નમાં મંડ્યા રહે છે ને, એ લોકોના કલાકોના કલાકો ભગવત પરાયણ જાય. કારણ કે એને કોઈકને વાત કરવી હોય ફોનમાં, તો હવે કલાક સુધી વાત કરે તો વાત તો સત્સંગની જ કરવાની છે, ધર્મ નિયમની કરવાની છે. એ કોઈને ભેગા થશે ને, કોઈને સત્સંગમાં લઈ જવા છે તો મંદિર લાવવા છે, તો એને પહેલાં મંદિર આવવું પડશે, પછી બીજો મંદિર આવશે, એને રોજ ટેવ પાડવી પડશે, તો બીજાને ટેવ પડશે. જેને કથા સાંભળતા કરવા છે, પોતે કથા સાંભળતો હોય તો બીજાને કથા સાંભળતો કરે, જે પોતે જ નથી સાંભળતો એ બીજાને કેવી રીતે કરે. એટલે સત્સંગની અંદર એક વસ્તુનું ધ્યાન બહુ રાખવાનું, એક તો પોતે સત્સંગની અંદર સરસ રીતે ચાલવું, અને બીજું આપણે સત્સંગની અંદર ચાલતા હોઈએ, આપણને ઓળખાયેલા મહારાજ, આપણને ઓળખાયેલા મોટા પુરુષો, આપણને ઓળખાયેલા શાસ્ત્રો, આપણને જે ઓળખાણ પડી છે એવા સંતો ભક્તો, એની ઓળખાણ કોઈ નવા જીવ જે મુમુક્ષુ દેખાય ને એને આપવી. મુમુક્ષુ તો બધે બહુ હોય, આ પૃથ્વી પર મુમુક્ષુના ઢગલા પડ્યા છે, પણ મુમુક્ષુને યોગ નથી થતો.
કોણ ઓળખાવે? આવા મોટા મહારાજ છે, આવો રૂડો સત્સંગ છે, આને ઓળખાવાનું તાન રાખીએ તો મુમુક્ષુ તો બહુ પડ્યા છે. અને એવા મુમુક્ષુ હોય કે એકવાર લાગી જાય તો લાગી જાય, પછી ભગવાનમાં લાગી જાય, એ કેટલું મોટું બ્રહ્માંડ તાર્યાનું પુણ્ય થાય. બ્રહ્માંડ તાર્યા જેટલો ભગવાનનો રાજીપો થાય. માટે ભગવાનના ભક્તોએ આવું તાન રાખવું જોઈએ. સત્સંગની વાત નાખ્યા કરવાની, મહારાજના મહિમાની વાત નાખ્યા કરવાની. કોઈને બીજ ઉગ્યું તો કામનું, ના ઉગ્યું તો આપણું કંઈ ગયું નથી. જેટલું ખર્ચો એટલું વધે, જેટલું ખર્ચો એટલું વધે. જો અમે આ બી નાખ્યા જ કરીએ છીએ, ઉગવું ના ઉગવું માલિકની મરજી. ઉગે તો માલિકને ફાયદો, ના ઉગે તો માલિકને નુકસાન. પણ આપણે તો ખેડ્યા કરીએ ખેડ્યા કરીએ ખેડ્યા કરીએ તો માલિકને એટલું તો નક્કી થઈ જાય કે આ મજૂર તો સાચો છે, મજૂરી કરે છે. ઉગ્યું ના ઉગ્યું એ માલિકની પરમાત્માની ઈચ્છા, એનું ખેતર છે, એનો સત્સંગ છે. આખું બ્રહ્માંડ સત્સંગી મટી જાઓ તો એનું કાંઈ દુઃખ લગાડવાનું નથી, ને આખું બ્રહ્માંડ સત્સંગી થઈ જાય તો એનું કાંઈ સુખ લગાડવાનું નથી. એ બેયનો ફાયદો મહારાજને. પણ આપણે કોઈક આત્માને મહારાજને જોડવામાં નિમિત્ત બની જઈએ, કોઈક આત્માને મોટા પુરુષ સાથે સંબંધ કરવામાં આપણે નિમિત્ત બની જઈએ, કોઈક આત્માને ભગવાન સ્વામિનારાયણના આવા મોટા સંતોના કરેલા શાસ્ત્રો પીવડાવવામાં આપણે જો નિમિત્ત બની જઈએ, આપણું જીવન લેખે લાગી જાય. બીજું કાંઈ થાય કે ના થાય, પણ આટલી પ્રવૃત્તિ તો ભગવાનના ભક્તોએ કરવી. આ સ્વામિનારાયણ સંપ્રદાય એમને એમ નથી ફાલે ફૂલી ગયો આટલા 200 વર્ષની અંદર. અમદાવાદની પોળે પોળ સત્સંગી કેદી થઈ ગયો. પોળે પોળમાં 4-4 ઘર સ્વામિનારાયણના ક્યારે થાય? તાન એવું કે મારે બીજાને મહારાજ આપવા છે, મારે બીજાને મહારાજ ઓળખાવા છે. ઓળખાવીએ એનાથી આપણો જીવ પણ બળ્યો થશે અને આપણા સંગીનો જીવ પણ બળ્યો થશે. અમદાવાદની કોઈ એવી પોળ નહોતી કે જ્યાં 2-3-4 હરિભક્તો રહેતા ના હોય. શંભુદાસ નામે એક ભારે સત્સંગી હતા, તેમના જેવા જ તેના 4 પુત્રો સત્સંગી હતા. તેમણે ઘણા જ ભાવથી શ્રીહરિની પૂજા કરી, કેસરયુક્ત ચંદન ઘણું જ લાવ્યા હતા. તેમણે સોનેરી વસ્ત્રો અને સોનાના કેટલાક ઘરેણા પણ શ્રીહરિને પહેરાવ્યા, કેટલાક કપૂરના હાર ધરાવ્યા, મોતીની કેટલીક માળા પણ પહેરાવી, કપૂરથી આરતી કરી, ધૂપ અને દીપ વગેરે પણ કર્યા, વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા રહ્યા. આ રીતે શ્રીહરિની પૂજા કરતા આખો દિવસ વીતી ગયો. આખો દિવસ પૂજામાં ગયો, કેટલા હરિભક્તો હશે વિચારો, અને કેવી કેવી પૂજા લાવ્યા હશે, એ કેવો કેવો પૂજાપો લાવ્યા હશે, કે આખો દિવસ મહારાજની પૂજા કરવામાં પૂરો થઈ ગયો. કેટલા હરિભક્તો હશે, આપણને લાગે સત્સંગ આજ વધી ગયો. જોવો તો ખરા એ સમયનો વધેલો, આખો દિવસ ક્યારે નીકળે પૂજા કરતા, કેટલા હરિભક્તો હોય ત્યારે, કેટલા ઉપચારો લાવ્યા હોય ત્યારે, ત્યારે આખો દિવસ થાય. એ પ્રમાણે કેસરયુક્ત ચંદનથી વારંવાર સંતોની પૂજા કરી. સંતોની પૂજા ચાલુ, આખો દિવસ પૂજાનો જ દિવસ, ભગવાનનું પૂજન, સંતોનું પૂજન. અને વસ્ત્રો લાવીને ઓઢાડ્યા, બહુ ફૂલહાર પહેરાવ્યા. તે રીતે જ બધા વર્ણિઓની પણ પૂજા કરી, બ્રહ્મચારીઓ હતા એની પણ પૂજા કરી, કેસર ચંદન ચર્ચીને કરી. જેના દિલમાં જેવો ભાવ હતો એ પ્રમાણે સૌ હરિભક્તોએ લાભ લીધો. શહેરમાં નવા નવા ફૂલ અને વિવિધ પ્રકારના ફળ મળતા હતા, જાત જાતના મેવા પણ મળતા હતા. તેને હરિભક્તો લઈ આવતા અને શ્રીહરિ આગળ ધરાવતા હતા. શહેરમાં તો બધું જ મળે ને, ફ્રૂટે મળે. ગામડાઓની અંદર જાઓ તો ગામડાની અંદર સારામાં સારું ફ્રૂટ શું તો કે કેળા મળે. ગામડાના લોકો ક્યાં 150 રૂપિયે કિલો સફરજન હોય એ ગામડાનો વ્યક્તિ ખાઈ શકે ખરો? એને 10 રૂપિયે 15 રૂપિયે કિલો કેળા મળે એ ફ્રૂટ લાવે, અને શહેરની અંદર ફ્રૂટના ઢગલા હોય. શહેરમાં તો ફ્રૂટના ઢગલા હોય. આજે વડોદરા શહેર છે કે જે જગ્યાએ આપણે નજીક નજીક શહેરોની નજીક સંસ્થાઓ હોય, મંદિરો હોય, અમેરિકાની તો કોઈ વાત નથી કરવાની, અહીં તો બદામ કાજુનો વરસાદ થાય. પણ હજુ આજે લોયાની અંદર, લોયા જેવું ગામ છે જ્યાં આગળ મહારાજ ગુરુજી જેવા મોટા સંતો બેઠા છે, એવા ગામડામાં આજે ફ્રૂટ હજુ ગોતવું હોય તો ના મળે, આજે ના મળે. તમારે લાવવું હોય તો બોટાદથી લાવવું પડે. નજીકના 15 કિલોમીટરના એરિયામાં તો ફ્રૂટેય ના મળે.
શાકભાજી, અમુક શાકભાજી લેવું હોય ને તો હજુ આજે લોયાથી વરતાલ બાજુ નીકળ્યા હોય કે આ બાજુ વડોદરા આવ્યા હોય તો સંતો ત્યાંથી ફોન કરે ગાડીમાં કે પાછા વળતા જો શક્ય હોય ને તો આટલું આટલું શાકભાજી લેવું જોઈએ. અમુક શાકેય કાઠિયાવાડ બાજુ ના મળે, જે જોઈતા હોય પરવર કે આ ત્યાં અમુક શાકેય ના મળે એવું છે. એ લોયા ધામની અંદર ગુરુજીએ ધામા નાખ્યા છે, હવે ન્યા લીલુંછમ કરવાનું. પણ ભગવાનના ભક્તો હોય, પ્રેમી ભક્તો હોય, જતા આવતા હોય ત્યારે ક્યારે કોઈક જવલ્લે આવતા જતા હોય એ લાવે ને કાઠિયાવાડમાં બીજું હોય શું, પણ ગામડાઓની અંદર તો ના હોય. પણ આ તો શહેર છે એટલે શહેરમાં તો મેવા મીઠાઈના ઢગલા હોય, જાત જાતના ફળ આવતા. હમણાં જ લંડનની અંદર ગુરુજી ત્યાં હતા ને તો બધા ફ્રૂટ બહુ પ્રકારના આવે, બહુ પ્રકારના ફ્રૂટ લંડનની અંદર ઘણા બધા ફ્રૂટ મળે. એટલે ક્યારેક ગુરુજી હસતા હસતા કે રણછોડ બંધ બધા બેઠા હોય ને ત્યારે જમાડી લો જમાડી લો, કે પછી લોયામાં તો આપણે છે જ, આપણા આપણા ઓડા જ છે કે લોયાની અંદર. અત્યારે અહીંયા આગળ જમાડી લો ફ્રૂટ, જેટલું જમવું હોય એટલું. હા કે ઓહો ગુરુજી, પછી કોઈક સ્વામીને અમારે નિર્ગુણ સ્વામીને કહે કે જો નિર્ગુણ સ્વામી આવું ક્યાં મળે આ લોયાની અંદર, આપણે અહીંયા જ બરાબર આવું ક્યાં મળે કે ત્યાં દેશની અંદર ગામડાની અંદર. તો આજે એવું જ છે, મેવા મીઠાઈ ના મળે, અહીં જેટલા ફ્રૂટ ના મળે, અહીં જેટલું કાંઈ ના મળે, જે શહેર છે એના જેટલું ના મળે. જાત જાતના મેવા પણ મળતા હતા, તેને હરિભક્તો લઈ આવતા, હરિભક્તો બધું લઈ આવતા અને સંતોને મહારાજને જમાડતા પ્રેમથી. સંધ્યા સમય થવા આવ્યો છતાં પૂજા તો અખૂટ જ રહી, તોય હજુ હરિભક્તો એને બાકીથી પૂજા કરવાની, એટલા બધા હરિભક્તો હતા. અપાર મસાલો થઈ, બિલોરી કાચના ઝાડ અપાર બાંધ્યા હતા. નારાયણ ધૂન કરણ હરિ લાગે, સંત હરિ જન બોલત ભયે આગે, શ્રી હરિ પ્રથમ કરત ઉચાર, શ્રી હરિ પ્રથમ કરત ઉચાર, પ્રકાશ કર રહે મુખ તેહી વારા, પ્રકાશ કર રહે મુખ તેહી વારા. બહુ સરસ કથા છે. આવે શ્રી હરિ સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા, પોતે જ સંતો અને હરિભક્તો પણ એ ધૂનને પછીથી ઝીલવા લાગ્યા. મહારાજ પોતે ધૂન બોલાવતા અને સંતો અને હરિભક્તો મહારાજ જે ધૂન બોલાવે ઝીલતા. જ્યારે શ્રીહરિ પ્રથમ ધૂન બોલતા ત્યારે તેમનું મુખારવિંદ અત્યંત પ્રકાશ કરી રહ્યું હતું. મહારાજ ધૂન બોલે ને તો મહારાજના મુખારવિંદ ઉપર પ્રકાશ પ્રકાશ થઈ જાય. પછી કેવું થયું જો, કરશે છૂટ ન લગે પ્રકાશા, અંગ મે હો રહે અતિ ઉજાસા, તેજ છૂટન લગે બાહુ જા બાહુ, તેજ છૂટન લગે બાહુ જા બહુ, જાખે ભય ઓર તેજ તબ હુ, જાખે ભય ઓર તેજ તબ હુ, સૂર્ય આગે જીમી ચંદ સોહાવે, તેસે ઓર તેજ સબ રહાવે, શ્રી હરિ ધૂની કરી જ્યાં લગ હે, અતિ તેજ રહે ત્યાં લગ હે. પછી તો બંને હાથમાંથી પણ પ્રકાશના કિરણો છૂટવા લાગ્યા, અંગોમાં અતિશય ઉજાસ થવા લાગ્યો. જ્યારે ઘણું ઘણું તેજ છૂટવા પ્રસરવા લાગ્યું ત્યારે બીજા બધા તેજ ઝાંખા પડવા લાગ્યા. ભગવાનની મૂર્તિમાંથી તેજ છૂટવા લાગ્યું, ભગવાન ધૂન બોલતા હતા ને એમાં. સૂર્યના તેજની આગળ જેવો ચંદ્રમાં લાગે તેવા બીજા બધા તેજ થઈ ગયા હતા. આમ જ્યાં સુધી શ્રીહરિ ધૂન કરતા રહ્યા ત્યાં સુધી અત્યંત તેજ છવાયેલું રહ્યું. મહારાજે જેટલી વાર ધૂન કરી એટલી વાર તેજ નીકળ્યું. જ્યારે શ્રીહરિએ ધૂન બંધ કરી તે તરત તેજ સમી ગયું, વાર લાગી નહીં. તે તેજને દેખીને સૌને ઘણું આશ્ચર્ય થયું. કોઈ એમ કહેતા હતા કે ભવ બ્રહ્મા દર્શન કરવા આવ્યા હતા,
આ તેમનું તે જ દેખાતું હતું. કોઈ વળી એમ બોલતા હતા, દેવોના વિમાન આવ્યા હતા, અરે સૂર્ય અને ચંદ્રમાં આવ્યા હતા, એમના સિવાય આવું તેજ હોય નહીં. આવી રીતે સૌ દેખનારા સંદેહો અને તર્કોને કરતા હતા ત્યારે શ્રીહરિએ લોકોને પૂછ્યું, તમે લોકો શું વાતો કરો છો? મહારાજને ખબર છે, મહારાજે તો પોતે જ આશ્ચર્ય બતાવ્યું, પણ મહારાજ કે તમે શું વાતો કરો છો બધાય? ત્યારે તે લોકોએ શ્રીહરિની આગળ બધી તેજની વાત કહી બતાવી. ત્યારે શ્રીહરિએ સૌને તેનો ઉત્તર કહ્યો, મહારાજ કે તમે જે તેજ જોયું ને, તમે કોઈ કહો છો બહુ બ્રહ્માનું તેજ છે, કોઈ કહો છો સૂર્ય અને ચંદ્રનું તેજ છે, પણ મહારાજ કે એની હકીકત આવી છે. હમ ધુની જબ કર નહીં લાગે, યહ લોક કી સુરત તબ તાગે, જાનુ અક્ષર દામ મે રહાયે, જાનુ અક્ષર દામ મે રહાયે, યહ સભા સબ તિહા દેખાયે, યહ સભા સબ તિહા દેખાયે. અમે જ્યારે ધૂન બોલવા લાગ્યા ત્યારે અમને આ દુનિયાની સ્મૃતિ રહી નહીં. આનું રહસ્ય મહારાજ કે આ છે. અમને લાગ્યું જાણે અમે અક્ષરધામમાં છીએ અને આ સભા પણ ત્યાં અક્ષરધામમાં જ દેખાની, પણ જ્યારે અમે ધૂન કરી રહ્યા પૂરી કરી ત્યારે અમને આ જગતની સ્મૃતિ થઈ અને ધામની વાત ભૂલાઈ ગઈ, એટલે એ બાબત તો આવી રીતે થઈ હતી. મહારાજ કે આ બધું તેજ દેખાવાનું કારણ તો આટલું જ છે કે અમને જ્યારે અમે ધૂન ભજન કરતા હતા ત્યારે મહારાજ કે અમને આ લોકની વિસ્મૃતિ થઈ ગઈ. વાત એટલી છે, આપણે બધાએ ભગવાનના ધામમાં જ બેઠા છે. મહારાજે અંત્યના બીજા વચનોમાં એમ વાત કરી, જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા એ તો દેહ છતાં જ પામ્યો છે, એને દેહ છતાં મળ્યો જ છે. મહારાજ પણ વચનામૃતની અંદર એમ કહે છે કે અમારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે, અને જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપીને રહ્યું છે. તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, તે અતિ પ્રકાશમય છે. એ મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને એ મૂર્તિ દ્વિભૂત છે, એ મૂર્તિને બે ચરણ છે, અતિશય મનોહર છે, પણ ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે, મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે, ક્યારેક બેઠી જણાય છે, ક્યારેક હરતી ફરતી દેખાય છે, અને મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. એ સર્વે મુક્ત છે, તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યા છે. એ મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ, અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા, અને માતાના ગર્ભમાં હતા તે દિવસે પણ દેખતા, અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા. શું ભગવાન સ્વામિનારાયણની કેપ ભરી વાત છે. મધ્યનું 13મું વચનામૃત ધ્યાનથી વાંચવું. આ વચનામૃત છે ને, અગત્યમાં અગત્યનો ગર્ભ, ગર્ભ કહેવાય ને ગર્ભ, એવું વચનામૃત છે. ગર્ભિત વાતો આમાં છે. ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. મહારાજ કે અમે પણ ત્યાં બેઠા થકા બોલીએ છીએ, તમે પણ ત્યાં જ બેઠા છો એમ તમે નથી દેખતા? મહારાજ કે હું દેખું છું. આ વાતને, આ વાત એવી છે વાલા ભક્તો, આ વાતનું જેટલું
જેટલું મનન થાય, જેટલું ચિંતન થાય, જેટલો નિદિધ્યાસ થાય એટલો આ વાતનો સાક્ષાત્કાર થાય. રોજ એવો વિચાર જો કરીએ, રોજ પોતાના આત્માને એ અક્ષરધામના તેજ મધ્યે રાખીને, મુક્તોની સભાને વિશે રાખીને, મહારાજ સન્મુખ જેટલી ક્ષણ વધારે રહેવાય, તેજ મધ્યે જેટલી ક્ષણો જે આત્મા એ મુક્તની સભામાં વિશેષ રાખીને ભગવાન સન્મુખ રહ્યો થકો, ભગવાનની મૂર્તિના દર્શન કર્યા કરે, એને શ્રીજી મહારાજની આ વાત કહેલીનો અનુભવ થાય છે. કારણ કે આ વાત સત્ય છે, સાચી છે, અને જેને એ વસ્તુ અનુભવવી હોય એને એનું પહેલાં મનન કરીને નિધ્યાસ કરવો પડે, સાક્ષાત્કાર અવશ્ય થાય. આ ગઢડું શહેર કે આ ઓસરી કાંઈ દેખાતું નથી, અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે, તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને એ સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે, નથી સમજાતું એમ નહીં, શ્રીજી મહારાજે કયો શબ્દ વાપર્યો? પરિપૂર્ણ આવતું નથી. પૂર્ણ નહીં, પૂર્ણ શબ્દની આગળ પણ પરિપૂર્ણ, પરિતઃ પૂર્ણ, ચારે બાજુથી જ્યારે પૂર્ણ થાય ત્યારે પરિપૂર્ણ થયું કહેવાય. પૂર્ણની આગળ પરિ ઉપસર્ગ લગાડ્યો, પરિપૂર્ણ આવતું નથી. હું ઘણી વખત કહું છું, વચનામૃતનો એક એક અક્ષર જ, તે, ને, તો, આ બધા જ અક્ષરનો કોઈક મૂલ્યાંકન છે, એનું વજન બહુ જબરું છે. જેટલી પુરુષોત્તમ નારાયણની ઉપાસના અને નિષ્ઠા જેટલી વધારે મજબૂત, જેટલી પુરુષોત્તમ નારાયણની કૃપા આપણી ઉપર જેટલી વધારે, એટલા એ અક્ષરના અર્થ ભગવાન અને મોટાની કૃપાથી આપણને સમજાય છે. આખો કૃપાસાધ્ય ગ્રંથ છે. આ ક્રિયાસાધ્ય કે બુદ્ધિથી વિચારાય એવો ગ્રંથ જ નથી. વચનામૃત બુદ્ધિને બાજુ પર મૂકી દેવાની, વચનામૃત આપણા તર્ક વિતર્કોને બાજુ પર મૂકી દેવાના, કેવળ દાસ ભાવે ભગવાન અને મોટાના ચરણમાં માથું મૂકીને આ ગ્રંથનું રસપાન કરે ને, એને આમાં એટલું બધું સુખ આવે. એક જ શબ્દની અંદર, એક જ શબ્દની અંદર એના કલાકોના કલાકો વ્યતીત થઈ જાય એક શબ્દમાં, એવું આ ગ્રંથ છે. વચનામૃત એટલે વચનામૃત, એને જોટો કોઈ છે જ નહીં આ પૃથ્વી પર, આ બ્રહ્માંડમાંય નથી. હું આ વાતને ઘણી વખત રિપીટેશન કરું છું, કારણ કે મને ગમતો ગ્રંથ છે, હૃદયસમો ગ્રંથ છે, પ્રાણ સમાન ગ્રંથ છે, અને આ ગ્રંથની દિવ્ય અનુભૂતિઓ છે. એટલે આ વસ્તુનું રિપીટેશન હું એટલા માટે કરું છું કે વચનામૃત ગ્રંથને બરાબર સત્પુરુષો થકી સમજીને વિશેષ ને વિશેષ સમજવો. ઘણી વખત હું કહું છું કે વચનામૃત વિનાનો સત્સંગ એટલે પાયા વિનાની ઇમારત. પાયા વિનાની ઇમારત ગમે ત્યારે હેઠી આવવાની, એમ વચનામૃત વિનાનો જેનો સત્સંગ છે ને એ ગમે ત્યારે હેઠો આવવાનો. હજારો ઇમારતો પડેલી જોઈ છે, હજારો ખડભડેલી ઇમારતોને જોઈએ છે, જોઈએ છે કે આ ખડભડી ગઈ છે ઇમારત હેઠી આવવાની, હજારો પડી ગયેલી જોઈ છે. અને જો વચનામૃતથી સત્સંગ થયેલો હોય ને તો ગમે એવો ભૂકંપ આવે ને, ગમે એવો સત્સંગનો ભૂકંપ આવે, એના બિલ્ડિંગને કાંઈ ના થાય, ખડભડાટ શું તિરાડે ના પડે. જેમ ભૂકંપ આવે ને એમ એ બિલ્ડિંગ એની યારે ડોલે. આ અત્યારના ભૂકંપરૂપ બિલ્ડિંગ હોય છે એવા બનાવે છે ને, કે આમ ભૂકંપ આવે તો એની યારે જ આમાં મૂવમેન્ટ થાય, એટલે એને તિરાડે ના પડે. પણ એની કોઈ લિમિટ હશે, પણ વચનામૃતથી થયેલો સત્સંગ છે ને એને આખું બ્રહ્માંડ ઊંધું થઈ જાય ને, તો એને મહારાજના સ્વરૂપમાં કોઈ દી નિશ્ચય ડગે નહીં, કોઈ દી મહારાજમાંથી પાછો ના પડે. માટે વચનામૃતનો અભ્યાસ ભગવાનના ભક્તોએ નિત્ય કરવો જોઈએ. એમાં પણ જે વચનામૃતો સિલેક્ટેડ છે સંતો દ્વારા પૂછીને, એ વચનામૃતોને વધારે વાંચવા જોઈએ. ઈમેલ દ્વારા મગાવી લો કે આટલા અમને વચનામૃતના નંબર મોકલો, સંતો મોકલી આપશે તમને, એ વાંચો. એટલા વચનામૃતને પહેલાં પાકા કરો, પછી બીજા જાઓ, લાગઠેય ના વાંચશો. કારણ કે તમે રોજ એ વસ્તુને વિચારે, અથવા લાગઠ વાંચવું છે તો સંતોનો સમાગમ કરો, સંતોને ફોન કરીને પૂછો, તમારી રીતે નક્કી ના કરશો કે આનો અર્થ આ થાય.
નહીં તો તમારી બુદ્ધિથી નક્કી કરેલું હશે કે આનો અર્થ આ થાય, તો ક્યારેક શાસ્ત્ર શું કહેતું હશે ને આપણે સમજી શકીશું શું. એટલે જ વચનામૃત આ મધ્યના 13માં જ મહારાજ કહે છે, શાસ્ત્રમાં વાત લખી રાખી હોય પણ સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એના મુખેથી સમજાય છે. કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં, પરિપૂર્ણ તમારા સમજ્યામાં આવતું નથી. જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે, આવું મહારાજ કહે છે. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને પરબ્રહ્મ કહીએ અને પુરુષોત્તમ કહીએ, એવું મહારાજે મધ્યના 13માં કીધું છે. બીજું મહારાજે લોયાના 14માં વચનામૃતની અંદર એમ કીધું છે કે સર્વે અમારે આવી રીતે તો અમારે ઉપાસના છે. કેવી ઉપાસના છે? તો કે સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે. મહારાજને શા માટે ધૂન કરતા કરતા શરીરનું ભાન ભૂલાઈ ગયું? તો સીધી આમ તેજોમય સૃષ્ટિ કેમ દેખાવા લાગી? આ મહારાજ મનુષ્ય આકારે આપણને એવું સમજાવે છે કે તમે પણ ધૂન ભજન કથા કીર્તન આદિ કરતા હો ત્યારે દેહભાનને ભૂલીને મસ્ત બનીને જો કરશો તો તમને પણ આવી તેજોમય દિવ્ય સૃષ્ટિની અનુભૂતિ થશે એમ મહારાજ આપણને શીખવાડે છે. જ્યારે ધૂન ભજન આદિ કરવું ત્યારે દેહભાન ભૂલીને કરવું. આપણે તો આજુબાજુની અંદર કેટલા ચકલા ઉડે બધું ધ્યાન રાખતા રાખતા બધું કરતા હોઈએ, ધ્યાન ભજન કથા વાર્તા પૂજા એ બધું આપણે મસ્ત બનીને એ કરતા જ નથી. જમવામાં મસ્ત, સુવામાં એકદમ મસ્ત, ઊંઘની અંદર બિલકુલ ડિસ્ટર્બ ના થાય એવું બધું આયોજન કરી દઈએ, જમવાની અંદર બિલકુલ પ્રોબ્લેમ ના આવે એ પ્રકારનું આયોજન કરી દઈએ, ફરવા ગયા હોય તો એની અંદર મસ્ત, કશું જોવું હોય તો એની અંદર મસ્ત, પણ ભગવાનનું ભજન ભક્તિ કથા કીર્તન પૂજા એની અંદર છે ને ગાફલપણું હોય. એમાં મસ્ત બનીને આપણે ના કરીએ, ના સાંભળીએ, ના ધૂન કરીએ, ના કીર્તન કરીએ, એવી રીતે મસ્ત બનીને મહારાજ કે જ્યારે ભગવાનની ધૂન કરતા હોય અને ભજન કરતા ત્યારે દીવાના થઈ જવાય છે, અલમસ્તાઈ આવી જાય છે. મહારાજના શબ્દ તો જુઓ, દીવાના શબ્દ મહારાજનો પ્રસાદીનો છે. આજના લોકોએ દીવાના જ્યાં લગાડ્યો હોય ને, પણ શ્રીજી મહારાજનો વચનામૃતનો પ્રસાદીનો શબ્દ છે કે દીવાના થઈ જવાય છે. મહારાજે શબ્દ વાપર્યો છે, બોલો. હવે શ્રીજી મહારાજ એટલા મસ્ત બની જતા મહારાજની હાથની તાળીઓ પાડે ને તો હાથ ફાટી જાય. મહારાજ કે એવી તાળી પાડીને ધૂન કરીએ છે એ મસ્ત બન્યા કહેવાય ને. હવે જેને એમ કહેવું પડે તાળી પાડો એ શું મસ્ત થયો, જેને એમ કહેવું પડે ધૂન બોલો એ કાંઈ મસ્ત થયો કહેવાય? મસ્ત થયેલો તો એને કાંઈ કહેવું જ ના પડે, એ તો જે ક્રિયામાં ભગવાનની પ્રવર્ત્યો એટલો બધો મસ્ત બની જાય. અને તમે જો જ્યારે પણ આપણને એવી મસ્તી ક્યારેક ચડી જાય, સત્વગુણો એટલે ચડી જાય, ક્યારેક આપણું મગજ ઠેકાણે હોય, બરાબર મસ્ત હોય, રસ પડેલો હોય ને બરાબર મસ્ત બની જાય ને, તો કંઈક અલૌકિક અનુભવ થાય અને એનું સુખ આવે, એનો ટેસ્ટ આવે. પછી એ ભગવાન થોડો ટેસ્ટ આપે, એને યાદ કરીને પછી એ બાજુ આગળ જીવ જાય, એટલે ભગવાન એવું ટેસ્ટ આપે ખરા. મહારાજ કહે છે અમારે કેવી ઉપાસના છે? તો કે સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે અને તે તેજનો સમૂહ અધો ઉર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે, અનંત છે. એ તેજના સમૂહના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે. જે મધ્યના 13માં વાત કરી એ જ આ લોયાના 14માં વાત કરે છે. સિંહાસન છે તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે અને તે સિંહાસનને ચારે કોરે અનંત કોટી મુક્ત બેઠા છે અને નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્ત સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. મહારાજ કે એને અમે નિરંતર જોઈએ છીએ. આ લોયાના 14માં મહારાજે કહ્યું. પછી મહારાજને પ્રથમના 12માં મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું ભગવાનનું ધામ કેવું છે? મહારાજ પ્રથમના 12માં પૂછ્યું છે વચનામૃત. એમાં શ્રીજી મહારાજ બોલ્યા, તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે, અખંડ છે. હવે એને દ્રષ્ટાંતે કરીને મહારાજ કે સમજાવીએ, જેમ પર્વત વૃક્ષાદિક સહિત અને મનુષ્ય પશુ પક્ષ્યાદિક જે આકૃતિ તેને સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી એ કાચની હોય, વિચાર કરો આખી પૃથ્વી કાચની હોય, મનુષ્યો કાચના, પશુ પક્ષી કાચના, ઝાડ કાચના અને આખી પૃથ્વી પણ કાચની,
બધું જ કાચ કાચ ને કાચ જ હોય. શ્રીજી મહારાજે આપણને ઇમેજિંગ કરવા માટે કે ભગવાનનું ધામ કેવું છે એ આપણને ઇમેજ થાય એટલા માટે શ્રીજી મહારાજે એનું ધ્યાન થાય એટલે આ વર્ણન કર્યું. આખી પૃથ્વી કાચની, શ્રીજી મહારાજના આપેલા એક એક દ્રષ્ટાંત છે ને એટલા સોલિડ છે. આ પૃથ્વી પર કોઈ આવી રીતે સમજાવી, કોઈને ભગવાનનું ધામ સમજાવવું છે, ચાલો અમેરિકા સમજાવવું હોય કોઈ નથી જોયું એને, તો તમે એમ કહો ભાઈ ઇન્ડિયાની અંદર જો આ બે ટ્રેકના રસ્તા છે ને અમેરિકામાં આવા છ ટ્રેકના હોય, પણ છ ટ્રેકના બતાવવા માટે બે ટ્રેકનો તો ઓલો જાણતો હોવો જોઈએ ને. આખું વિપરીત જે વસ્તુ જોઈ જ નથી એ વસ્તુનું આખું જીવાત્માને બતાવવું બહુ અશક્ય છે. થોડુંક તો એને કંઈક એનું કંઈક તો બતાવવું પડે કે ભાઈ આવું એ આના કરતાં આવું વધારે છે. આમ આમ કહી શકાય કે આ આ તમે ટેસ્ટ કર્યો ને આના કરતાં 100 ગણું સારામાં સારું લાગે એવું છે, પણ પહેલો ટેસ્ટ તો બતાવવો પડે. જ્યારે શ્રીજી મહારાજ ભગવાનના ધામની અનુભૂતિ જ ના થાય એવા જીવાત્માને અનુભવ થાય એવી સરળ ભાષામાં આ વાત સમજાવે છે. આખી પૃથ્વી કાચની, બધા આકાર કાચના, એ આકાશને વિશે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય, આખી પૃથ્વી કાચની હોય, ઝાડવા કાચના હોય, પશુ પક્ષી કાચના હોય, મનુષ્યો કાચના હોય, અને આકાશમાં જેટલા તારા છે એક સૂર્ય નહીં, જેટલા તારા છે એ બધા સૂર્ય હોય. વિચારો કેટલો પ્રકાશ થાય. અને પછી તેને તેજે કરીને સમગ્ર આકૃતિ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાયુક્ત ભગવાનનું ધામ છે. કેટલી સરળ ભાષામાં, ગામડાના ખેડૂતને સમજાઈ જાય એટલી સરળ ભાષામાં અક્ષરધામ શ્રીજી મહારાજે પોતાના ભક્તને સમજાવ્યું. આવો તેજને વિશે ભગવાનની મૂર્તિને જોવાનો અભ્યાસ ભગવાનનો ભક્ત જેટલી ક્ષણ વધારે કરે એટલી ક્ષણ એની એ બાજુની ગતિ થાય, અને એટલું એની વૃત્તિ એમાં રહેવાના કારણે ધીરે 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 એને હૃદયને વિશે તેજને વિશે ભગવાનની મૂર્તિ અખંડ ધીરે ધીરે દેખાતી થાય. પછી એ ધામની જે અલૌકિકતા છે એ એને દેખાતી થાય, એ ધામમાં થતી અલૌકિક ઘટનાઓ છે એને દેખાતી થાય, ત્યાંના મુક્તો સાથેનો અનુભવ એને થાય. ગુણાદિતાનંદ સ્વામી કે ઉપશમમાં જતા રહ્યા, સ્વામી કે આજે તો ઉપશમમાં ગયો ને તે અમારે તો પાછું આવવું જ નહોતું, અમારે પાછું દેહમાં આવવું જ નહોતું, અને ગોપાળાન સ્વામી મુક્તાનંદ સ્વામીએ અમને કીધું કે હવે અહીં રોકાઈ જાઓ, તે અમે તો મહારાજ બાજુ જોયું સ્વામી કે અમને ગોપાળાન સ્વામી મુક્તાનંદ સ્વામીએ કીધું કંઈ બેસી જાઓ રો અહીં આગળ આવે, અને અમે નક્કી કરી દીધું કે અમારે હવે પાછું આવવું નથી, પણ મહારાજની મરજી જાણી તો મહારાજે મને બેસવા કીધું નહીં એટલે મારે પાછું દેહમાં આવવું પડ્યું. બોલો, બાકી ઠેક ધામમાં પૂગી ગયા હતા. બાલમુકુંદાસ સ્વામીને એકવાર એવી ઉપશમ સ્થિતિ થઈ, બાલમુકુંદાસ સ્વામી ધામમાં ગયા અને જોયું, ગુણાદિતાનંદ સ્વામી બાલમુકુંદાસ સ્વામીને કીધું, બાલમુકુંદાસ જો આ તારી જગ્યા, તારે દેહ છૂટે ને ત્યારે અહીં આવીને બેહવાનું છે. આ બધી વાતો શાસ્ત્રોની અંદર લખાયેલી છે, આ મોટા મુક્તોનો અનુભવ છે, આ મોટા મુક્તોનો અનુભવ છે. અને આ મોટા મુક્તોએ લખેલી કીધેલી વાતો કોઈ દી અન્યથા કે અસત્ય નથી, આમ જ છે. તો આપણને થાય કે આપણે આટલા વર્ષથી સત્સંગ કરીએ છીએ તો એની અનુભૂતિ કેમ નથી? એનું કારણ એક જ છે કે આપણું શ્રવણ કર્યું આપણે કે ધામ આવું છે, મુક્તો આવા છે, પણ એનું મનન ક્યારેય નથી કર્યું. આપણે વાત કરવા પૂરતા ને વાત સાંભળવા પૂરતા ચોક્કસ એકાગ્ર થઈએ છીએ, પરંતુ એ વાત કર્યાને સાંભળ્યા પછીથી બાકીના જે ક્ષણો છે એ ક્ષણોમાં એ વિચાર, તેજને વિશે જે મૂર્તિ છે, તેજને વિશે જે અનંતકોટી મુક્તો છે, એ સ્થાનની અંદર હું ત્યાં રહ્યો થકો, આ લોકની અંદર મારે જે કરવું પડે છે કરું છું, મારું મૂળ સ્થાન એ છે, મારું મેળવવાનું ઘર એ છે, મારું રહેવાનું સ્થાયી ઘર એ છે, મારે રોજ જેની ભેગા રહેવાનું છે એ મારા મિત્ર કહો, મારા સગા કહો, એ મુક્ત મંડળ એ મારા મિત્ર, એ જ મારા સગા છે, એની ભેગા જ મારે રહેવું છે, અને મુક્તની સભા છે, એ મુક્તની સભામાં જ આ ગુરુજી, આ સંતો, આ ભક્તો, આ બધાય ન્યા છે, અને ન્યા રહ્યા થકા અહીં આગળ છે.
આવો દ્રષ્ટિકોણ જેટલો કરતો જાય જીવાત્મા એટલી એને અનુભૂતિ થાય. આ વસ્તુમાં એવું છે કે જે વસ્તુ આપણે શ્રવણ કરી છે એનું મનન નહીં કરવાના કારણે, એનો નિધિધ્યાસ નહીં કરવાના કારણે એ સાક્ષાત્કાર સુધી નથી જવાતું. આ લોકની એક સામાન્ય વસ્તુ હોય ને, ભાઈ જલેબી પાડવી છે તો કેવી રીતે પડે? તમે જોઈ છે ને જલેબી પાડવાવાળાને કે નથી જોયું? આમ લે, કપડામાં ભરે કે લોટામાં ભરે કે પછી પ્લાસ્ટિકના બોક્સમાં પેલા ડબ્બામાં ભરે, પણ પછી એક આણામથી આમ 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 કરી દે, ગોળ 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 ગોળ. બસ જલેબી પાડવી એટલે શું? આમ બસ મેદાન લોટને પલાળો, હાથો આવી જાય એટલે બસ એને ડબ્બામાં ભરીને આમ ગોળ ગોળ પાડી દેવાની, ખાંડની ચાસ નહીં લો, પલાળીને બાર કરો એટલે શ્રવણ કરી દીધું. હવે કરવા બેસે તો નિધિધ્યાસ કરવો પડે. પહેલાં તો મનન કરવું પડે કે ભાઈ આને કેમ કરવું, એનો નિધિધ્યાસ કરવો પડે, ત્યારે જલેબીના સાક્ષાત્કાર સુધી પહોંચાય છે. ઓલી સોનપાપડી બનાવે, સોનપાપડી ક્યારેક સોનપાપડી બનાવતા હોય ને, એને સર્ચ કરજો કેવી રીતે બનાવે. 1000 વખત માથું ફોડીને જોવે ને તોય ના બને. એનો અભ્યાસુ હોય જેને બનાવતા આવડતી હોય એની ભેગા રે, શીખે, બહુ મનન કરે, નિધિધ્યાસ કરે, ત્યારે સાક્ષાત્કાર સુધી પહોંચે. એક આ લોકની નાશવંત વસ્તુ જો જોઈતી હોય તો એને સાક્ષાત્કાર સુધી જતા વર્ષો થાય છે. તો પછી પરમાત્માના ધામને મેળવવું છે એને શ્રવણ મનન નિધિધ્યાસને કર્યા વિના સાક્ષાત્કાર કેવી રીતે થાય? એક આ સાયન્ટિસ્ટો આ દુનિયાનું આ અંતરિક્ષનું ગોતે છે ઉપર, ગ્રહો ને બધું, એની આખી જિંદગી જતી રહે ત્યારે સાક્ષાત્કાર માંડ થોડાક પાર્ટનો થાય, બ્રહ્માંડના થોડાક પર્સન્ટેજ એટલે 0.1% ભાગની અંદર એ લોકો ગોતીને લાવે અને એને પોતાની યસ કે ભાઈ મેં આટલું ગોત્યું એમ, અને બધાએ કે દુનિયામાં આને આટલી શોધખોળ કરી. એને જે શોધ્યું હોય ને એ બ્રહ્માંડનો 0.1% પાર્ટ હોય, આખી જિંદગી હોમી દે ત્યારે સાક્ષાત્કારને પામે. બોલો. અને આપણે ઠેક આ બધી નાશવંત દુનિયાથી પર, અષ્ટાવરણ પર, મહારાજ કેવું વર્ણન કરે છે. મહારાજ પ્રથમ પ્રકરણનું 46મું વચન, આકાશની ઉત્પત્તિને લઈનું, એની અંદર મહારાજ કહે છે અધો ઉર્ધ્વ પ્રમાણે અષ્ટાવરણ પર એક અલોક છે અને અલોકથી પર એક તેજનો રાશિ છે. પ્રથમના 63માની અંદર પણ આ વાતનું વર્ણન કર્યું છે. આ પ્રથમના 12માં પણ મહારાજે કહ્યું. આ બધું આપણને સમજાવવા, આપણે આ સમજી શકીએ, આવું જોઈ શકીએ. મહારાજનો દ્રષ્ટિકોણ આ જ હતો અને જે મોટા મુક્તો છે ને આવી રીતે વર્તે છે ને, એટલે જ એમની અલૌકિક સ્થિતિ છે. જેવી અલૌકિક દ્રષ્ટિ જો આપણી થાય તો જ અલૌકિક સૃષ્ટિની અનુભૂતિ થાય. અલૌકિક દ્રષ્ટિ ના થાય તો અલૌકિક સૃષ્ટિની અનુભૂતિ નથી થતી. આ સભામાં આપન સર્વના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની જાનું પ્રગટ્યા કોટી ઇન્દુ છે. આ શબ્દ શ્રીજી મહારાજના છે. આ સભામાં આપણ સર્વના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની જાણું કોટી ઇન્દુ, કરોડો ચંદ્રમાં પ્રગટ થયા હોય એવું આ સભાનું તેજ છે. મહારાજ કે એને હું જોઉં છું તેજોમય તનને. એટલે મહારાજે કહ્યું તમને દેખાતું નથી પણ મને દેખાય છે. મહારાજની દ્રષ્ટિ એવી એટલે મહારાજને દેખાય, અને મોટા મુક્તો મહારાજની દ્રષ્ટિને પામ્યા હોય એટલે એમને દેખાય. અને ભગવાનનું ધામ, તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે, અને દેહ મૂક્યા પછી તે તેજોમય જે ભગવાનનું ધામ એને પામે છે. પ્રથમના 71માં વચનામાં મહારાજ કહે છે પુરુષોત્તમ એવા જે ભગવાન, તે જે કોટી સૂર્યચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ, એને વિશે સદા દિવ્યાકાર થકા વિરાજમાન છે. મહારાજ મધ્યના 50માં વચનામાં કહે છે આજ તો અમારું જે રહસ્ય તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ. જેમ નદીઓ સમુદ્રને વિશે લીન થાય છે, જેમ સતીને પતંગ અગ્નિને વિશે બળી જાય છે, જેમ સૂરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય છે, એમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેજ, તેને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે, અને તે તેજોમય એવું અક્ષર બ્રહ્મ, તેને વિશે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાનને ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે. મહારાજ કે એ અક્ષર બ્રહ્મ જે તેજોમય ધામ છે એને વિશે જે પુરુષોત્તમ નારાયણ અને ત્યાં રહેલા જે ભક્તો એને વિશે જ અમે પ્રીતિ જોડી છે. એ ત્યાં રહેલા છે એ જ મને એ દર્શન આપે છે. એવી રીતે પ્રીતિ કરી હોય ને, આત્મસત્તા રૂપે થઈને મહારાજે કહ્યું પ્રીતિ કરવી એ કોઈ દી તૂટે નહીં.
देह भावे करीने प्रीति करी होय ने ए उड़ी जाए, पण आत्मसत्ता रूप थईने प्रीति करी होय कोहो आ तो जे धाम में रहया थका मने ही मळ्या छे ए छे, तो कोई दिवस प्रीति तूटे नहीं। શ્રીજી મહારાજ બોલ્યા, અમારા મનમાં બે વાર્તા ગમે છે અંત્યના ત્રીસમામાં, ત્યાં મન અટકે છે, તેમાં એક જેને એમ હોય કે એક ચૈતન્યના તેજનો રાશિ છે અને એના મધ્યને વિશે પુરુષોત્તમ ભગવાન મૂર્તિ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે, આવો દ્રઢ નિશ્ચય હોય અને ભગવાનની ઉપાસના ભક્તિ કરતો હોય ત્યાં અમારું મન અટકી જાય છે। અંત્યના એકત્રીસમામાં કહે છે, કોટી કોટી ચંદ્રમાં સૂર્ય અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે, તે તેજનો સમુદ્ર સમુદ્ર જેવો જણાય છે, એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિશે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે, એ આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારે છે। કેટલી જગ્યાએ વચનામૃતમાં મહારાજે આ વાતનો ઉલ્લેખ કર્યો છે। અંત્યના 32માં કહે છે, ભગવાનનો જે સાચો ભક્ત તેને ભગવાનનું મહાત્મ્ય સમજવાની રીત કહીએ છીએ, તો જે ભગવાન છે તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ, તેને વિશે સદા સાકાર મૂર્તિ થકા વિરાજમાન છે અને સર્વના કારણ છે। મહારાજે જ્યાં જ્યાં વાત કરી ત્યાં આ વાત કરી છે, માટે આ વાતનો જે મનનને નિધિધ્યાસ રાખશે એને આવો અનુભવ ભગવાનની કૃપાથી અને મોટા મુક્તોની કૃપાથી થાય છે। માટે ભગવાનને રોજ તેજને મધ્યે જોવાનો અભ્યાસ ભગવાનના ભક્તોએ કર્યા કરવો જોઈએ। પણ જ્યારે અમે ધૂન કરી રહ્યા મહારાજ કે પૂરી થઈ ત્યારે આ જગતની સ્મૃતિ થઈ ને, એટલે પેલું બધી અલૌકિક જે સૃષ્ટિના દર્શન તમને થયા ને મહારાજ કે, એ બધું લીન થઈ ગયું તેજ, કારણ કે અમે એટલો સમય આ બધું ભૂલીને ન્યા પૂગી ગયા હતા, એટલે એવા દર્શન થયા। અપાર દેવતાઓ દેખાયા, તેઓ વિમાનમાં બેસીને વિચરતા હતા, અમારી પૂજા કરતા હતા, માનો તેઓ અમારી પ્રાર્થના પણ કરતા હતા। મહારાજ કે, બધાય દેખાયા અમને, સૌ હરિભક્તોએ આવી વાત સાંભળી, તેમને તે તેજ તો પ્રત્યક્ષ દેખ્યું જ હતું, એટલે બધા હરિભક્તો શ્રીહરિને આ સાક્ષાત પુરુષોત્તમ છે એમ સમજવા લાગ્યા। અરે અલૌકિક આશ્ચર્ય તો અહીં દેખાય છે, આ પૃથ્વી પર દેખાય છે। આ માન સરોવરના કિનારા પર અમે લોકો જ્યારે આપણે આ વખતે ગયા રાત્રે બેઠા હતા, તો અહીં આગળ કેટલા ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ દેવતાઓ છે કે મોટા ઈશ્વરો છે કે ઋષિ મુનિઓ છે આ માન સરોવરમાં રોજ સ્નાન કરવા આવે છે। તો હવે અમારે તો રાત્રે આંખ ઉગડી ગઈ હતી, તે શ્રુતિ ભગત અમે બે ચાર જણા જઈને બેઠા, તો ત્યાં એવું છે કે આશ્ચર્ય તો ક્યારેક જોવા મળે, જેને જોવા મળે છે ને એને એક કે બે વખત જોવા મળે, તમે બે કલાક ચાર કલાક બેસો ને ત્યારે એક કે બે વખત દેખાય। અમે તો 2-2.5 કલાક બેઠા તો 2-2.5 કલાક આશ્ચર્ય જ આશ્ચર્ય જોયા છે 2-2.5 કલાકમાં। બાકી જેને દેખાયા છે, જેને જ્યારે જ્યારે દેખાયું છે ત્યારે એ બધાએ એમ કીધું કે ભાઈ અમને એક વખત આવું દેખાયું કે કોઈ આવ્યું સ્નાન કરીને આમ ઉપર ગયા, આમ થયું તેમ થયું, અમે તો 2.5 કલાક બેઠા તો 2.5 કલાકનું તમે જાણે 100 જ જોઈ લો એવું જોયું છે। હવે આ લોકની અંદર એક બ્રહ્માના માનસમાંથી પ્રગટ થયેલું સરોવર હોય અને એ આ પૃથ્વી ઉપર જો આટલા આશ્ચર્ય દેખાતા હોય તો ભગવાનના ધામના આશ્ચર્ય કેવા હોય, એ કેવા હોય? આ લોકમાં જ આટલું આશ્ચર્ય લાગે। આપણે જ્યારે એવા માનસરોવરના કિનારે આશ્ચર્ય જોઈએ ને ત્યારે વિચાર એમ સીધો આવે કે આ પૃથ્વી પર આવા આશ્ચર્યનું સર્જન જે મહારાજે કર્યું છે અને આવું દિવ્યતા અહીં આગળ આવી ભગવાને રાખી છે, તો ભગવાનનું દિવ્ય ધામ કેવું હોય, ભગવાને જે આની રચના કરી એ પરમાત્મા કેવા હોય? બસ આટલો વિચાર મહારાજે કહ્યું, જે જે આશ્ચર્ય દેખાય છે મને મળે એવા મહારાજ એના વતે છે, પ્રથમનો 27મો। આવો દ્રઢ નિશ્ચય રાખીને આપણી વૃત્તિ ભગવાનમાં ચોંટે નથી, પણ આવું બધું આશ્ચર્ય ભગવાનના ધામની અંદર છે એ ભગવાનના ભક્તો આ તો રોજ માનસી પૂજા તો પહેલાં હરખી થાય તો પછી આમાં જાય, માનસી પૂજા કરવાનો જો ટાઈમ ના કાઢે તો આની અંદર તો પ્રવેશ કરવાનું બહુ વાર લાગે। થોડીક માનસી પૂજાનો અભ્યાસ ભગવાનના ભક્તોએ 5 ના થાય તો 3 તો ઓછામાં ઓછી કરી લેવી। સૌ હરિભક્તોએ આવી વાત સાંભળી, તેમને તેજ તો પ્રત્યક્ષ દેખ્યું જ હતું, એટલે બધા હરિભક્તો શ્રીહરિને આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એમ સમજવા લાગ્યા। દુર્લભ હરિજન સંઘ એવા અર્થનું પદ શ્રીહરિએ ગૌડાવ્યું ત્યારે સૌ સંતો હરિભક્તો ઘણા ઉમંગથી અને પ્રેમથી તે પદને ગાવા લાગ્યા। જ્યારે પદ ગાવાનું પૂરું થયું ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી મૃદંગ લાવ્યા, બ્રહ્માનંદ સ્વામી આદિ ગાયક સંતો પણ ઉમંગથી ઝાંઝ લાવ્યા। પછી શ્રીહરિએ આજ્ઞા કરી તેથી સૌ સંતો વસંતના પદ ગાવા લાગ્યા અને તે પદોમાં શ્રીહરિનું તેજોમય અક્ષર ધામ ગાયું।
સંતો એ બધા પદ ગાયા. વસંતનું પદ એક બહુ સરસ દેવાનંદ સ્વામીનું છે. વસંતય લોકિક સંતય લોકિક કૃષ્ણય લોકિક આયે પ્રીતય લોકિક રીતય લોકિક ગીતય લોકિક ગાયે. દેવાનંદ સ્વામીનું આ કીર્તન છે. વસંત અલૌકિક, સંત અલૌકિક, કૃષ્ણ અલૌકિક એટલે કે ભગવાન અલૌકિક, પ્રીત અલૌકિક, રીત અલૌકિક, ગીત અલૌકિક, ભાવ અલૌકિક, નાવ અલૌકિક, દાવ અલૌકિક, ભક્તિ અલૌકિક, મુક્તિ અલૌકિક, જુક્તિ અલૌકિક, રંગ અલૌકિક, સંગ અલૌકિક, ઉમંગ અલૌકિક, ધરની અલૌકિક, કરની અલૌકિક એટલે એમનું કરવું એ પણ અલૌકિક, લરની અલૌકિક, મલની અલૌકિક, મલકાવું એ અલૌકિક, ચલની અલૌકિક, ચાલ પણ અલૌકિક, ભલની અલૌકિક એમની ભલાઈ પણ અલૌકિક, હસની અલૌકિક, વશની અલૌકિક, બધું જ હસવું, રહેવું, પહેરવું આ બધું અલૌકિક. એવા પદો મહારાજે જે અલૌકિકતાના હતા એ બધા ગૌડાવ્યા અને શ્રીહરિએ આજ્ઞા કરી તેથી સૌ સંતોએ પદ ગાયા. તે પદોમાં શ્રીહરિનું તેજોમય અક્ષરધામ ગાયું. તે ધામમાં અતિશય તેજોમય મુક્તોનો વાસ છે એવું ગાયું. નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં લખી છે કડીઓ એક પદમાં. તેજ તેજ જિયા તેજ અંબાર તિયા કરી રહ્યા વાસ રે, તેજોમય જિયા સર્વે આકાર તેજોમય તન તેના રે, તે તેજ મધ્ય સિંહાસન શોભે તિયા બેઠાય વિનાશી રે, નિષ્કુળાનંદ કહે મન લોભે પૂર્ણ પુરુષોત્તમ પામી રે. આવા બધા ધામનું વર્ણન, આવું ધામનું વર્ણન સંતોએ પદમાં એટલે લખ્યું કે ભગવાનના ભક્તો એના દ્વારા ધ્યાન કરીને એ ધામને જોઈ શકે, ધામ સુધી પહોંચી શકે. એ પદમાં બધો જ સાત સામાન તેજોમય કહ્યો જે સંતોએ વર્ણન કર્યું ને એમાં આવું આવ્યું. મહારાજાધિરાજ શ્રીહરિને પણ અતિશય તેજોમય કયા. વસ્ત્રો, આભૂષણ, ખાન પાન, પુષ્પો બધું જ તેજોમય રહ્યું છે એમ કહ્યું. હાથી, અશ્વ, રથ, વિમાન, મણિમય મેલ, ત્યાંની વૃક્ષોની બધી જ જાતિઓ જે કહેવાય બધા અત્યંત તેજોમય ને સોહામણા કયા. ત્યાંના પશુ પંખી કહેવાતા હોય, પર્વત, ત્યાંની ભૂમિ, બધું વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હોય સમગ્ર તેજોમયને અપાર સોહામણા કયા. જે વસંત ઋતુ કહેવાય છે તે ત્યાં સદાને માટે વર્તે છે, તેજોમય રંગ ગુલાલ વગેરે સદા ઉડતા રહે છે, આ બધું મુક્તો જ થાય છે. તે ધામમાં દિવસ અને રાત આવો કોઈ ભેદ નથી, આનંદમય કાળ જ નિરંતર વર્તે, ત્યાં દિવસ રાત નથી થતા, આનંદ આનંદ ને આનંદ. ત્યાંના નિવાસીઓને પરસ્પર એકબીજા ઉપર અત્યંત હેત હોય છે, આપણે જે જગ્યાએ રહેવાનું છે તે આવું છે, આ આ પ્રદેશનું થોડું વિચારવું, આ ઘરનું થોડું વિચારવું, અહીં રહેવાનું છે, આ કરવાનું છે, આનું કોઈ વિચારે નહીં, આપણે તો અહીંના જ ગરમ પડ્યા છે, અહીંના જ શણગારો ને અહીંની જ બધે વિચારો ને અહીંની જ વાતો આમાં પડ્યા છે, આવી વાતોને વિચારશું, કરશું, મનન કરશું ને તો એ ઘેર રહેવું ગમશે, નહીં તો ભાઈ ન્યાય વાટ જોશું, રાત ક્યારે પડે, ત્યાં તો આનંદમય દિવસો વિતાવાના છે. આ ઘર આપણું મૂળ ઘર આ છે. જાના હે નર જાના હે છોડી અકેલા ઘર જાના હે, કઈ કયા ઘેર જવાનું છે, આ અક્ષરધામ રૂપી ઘેર જવાનું છે, અહીં ભેગા રહેવાશે. આ ઘર પહોંચ્યા પછી અહીંથી છૂટા પડવાનું નહીં થાય, આ જગ્યાએ પહોંચી ગયા પછી વાંધો નહીં. એ લક્ષ્ય બાંધી આ જગ્યાએ પહોંચવું જ છે. મહારાજ કે આ દેહ કરીને ઠેક અક્ષરધામમાં પગવું છે, કોઈ ઓરાધામમાં રહેવું નથી. જો પાકો નિર્ધાર હશે આપણો તો ત્યાં ભગવાન પુગાડી દેશે. જો અહીંના બંગલાને, ગાડીઓને, ધંધાને, બિઝનેસને જો એની આકાંક્ષા રહી ગઈ તો ભગવાન તો ચિંતામણી જેવા છે. ભગવાન કે મારા ભગતને અત્યારે હજુ આ ઘરની જરૂર નથી, મારા ભગતને હજુ આ બધી જરૂર છે, તો ભગવાન એ બધું આપશે, એ બધું આપશે. અહીંયા આગળ તો જો દરિયો કૂદીને આવેલા ઘણા કથા સાંભળતા હશે. દરિયો દરિયારે બાદ બીડીને અમેરિકા પહોંચ્યા છે, દરિયારે બાદ બીડીને અત્યારે લીલું પત્તું આવી ગયું હશે કેટલા વર્ષોએ,
પછી ભગવાન કે મારા ભગતને હજુ બાકી રહી ગયો, ફરી દરિયો નથી કુદાવો, સીધો જ અહીં જન્મ આપી દો, એટલે વહેલામાં વહેલા એને જેટલું કરવું એટલું પતી જાય. આપણે કરવાનું છે બધું, આપણી ફરજ સમજીને કરવાનું છે. મહારાજને કરાવવું હોય ત્યાં સુધી કરવું છે, પણ આપણું લક્ષ્ય આ છે, આ ઘેર જઈને રહેવું છે, આપણું ઘર છે. ત્યાંના નિવાસીઓને પરસ્પર એકાબીજા ઉપર અત્યંત હેત હોય છે, પ્રતિક્ષણ વધતું જ રહેતું હોય છે. આવું તે પદોમાં ગાયું, ત્યાં દરેકને પરસ્પર વિશ્વાસ છે, કોઈને પણ ક્યારેય કોઈનો ત્રાસ વર્તતો નથી. ત્યાં અન્યોન્ય હિત કરનારા જ હંમેશા રહે છે, કોઈ કુટિલનો તો પ્રવેશ જ નથી, ને કુટિલનો કોઈનો પ્રવેશ નથી. જે એકાબીજાનું હિત કરે એવા જે હોય ને, કહેવાનો અર્થ અહીં આગળ જે એવો સ્વભાવ રાખશે કે જે હિત કરવાનો બીજાનો એવો સ્વભાવ રાખશે એ ન્યા રહેશે, કારણ કે ન્યા એવા સ્વભાવવાળાને રાખે છે. અહીંયા જેટલા કુટિલને ખળ હોય એને સત્સંગ થતો નથી. કદાચ કુટિલ માણસ સત્સંગમાં આવી જાય તો પણ એના અંતરમાં તો કુસંગ જ રહે. કુટિલ માણસ સત્સંગી થયા પછી પણ બીજા હરિભક્તોનો દ્રોહ કરે છે, આ કુટિલ કહેવાય. ટૂંકમાં દ્રોહવાળો ત્યાં નથી પહોંચતો. જે કુટિલ હોય તે બીજા કુટિલનું હિત કરતો રહે અને તેને પરસ્પર મોહ પણ હોય છે, તેથી તેઓ કોઈ અક્ષરધામમાં જઈ શકતા નથી. જેટલા કવિ સંતો હતા તથા જેનું જેવું અંગ હતું તેવા પદ તે સંતો બોલ્યા એ સાંભળીને શ્રીહરિ બહુ રાજી થયા. પોતાના અંગ પ્રમાણે લખાય ને કાવ્યો એવું લખ્યું સંતોએ. આ શ્રી હરિચરિત્ર સાગરનું સાતમો પૂર તો ચિંતામણી અને કલ્પવૃક્ષના જેવું છે. આ છેલ્લું તરંગ છે સાતમા પૂરનું, અને અહીં પૂરું થાય છે. તે જે તેને સાંભળે તેને મનવાંછિત ફળ મળે છે. વિક્રમ સંવત 1915 જેઠવદી 10મને દિવસ આ સાતમો પૂર પૂર્ણ થયું છે. તે શ્રોતા વક્તા સૌને માટે ઈચ્છિત ફળ આપનારું છે. બોલો શું ઈચ્છીશું આપણે? સ્વામીના આશીર્વાદ છે, ઈચ્છિત ફળ આપનારું છે. હવે આમાંથી આપણે જેવો ઈશક, જો આપણે આગળ જેવું ધામનું વર્ણન આવ્યું એવું ઈચ્છીશું તો એવું મળશે. આવા મોટા સાધુના આશીર્વાદ છે, ઈચ્છિત ફળ આપનારું છે. ચિંતામણી તુલ્ય કીધું આને. જે કોઈ શ્રોતા વક્તા બેન આપવાનું કીધું, જોયું, જે કોઈ શ્રીહરિના આશ્રિત આ પૂરની કથા ને સાંભળે કે બીજાને સંભળાવે તો તે બંનેનું અંતકરણ શુદ્ધ થશે અને સત્સંગનું બીજ વૃદ્ધિ પામશે અને છેલ્લે તે હરિપદ ફળને પામશે. આશીર્વાદ મળી ગયા આશીત ભગત. જો આટલી કથા સાંભળીએ છીએ કરીએ છીએ તો આ મોટા પુરુષના આશીર્વાદ મળે જ. આ જગતની જેમ રખડતા હોત તો આવા રૂડા આશીર્વાદ આપણને મળત નહીં. એટલે આપણે આ કરીએ છીએ રોજ રેગ્યુલર આ કથાઓને આપણે સાંભળીએ. આવા મોટાના આશીર્વાદથી જ આપણું પૂરું થાય, આપણા સાધનથી કોઈ દી પૂરું થાય એવું. એમને એવું ના કીધું કે તમે માળા કરતા હશો તો તમારું પૂરું, એવું ના કીધું કે તમે ધ્યાન કરતા હશો તો પૂરું. ખાલી આ કહેશો ને સાંભળશો ને એટલામાં જ પૂરું. આટલા મોટા રૂડા આશીર્વાદ આવા મોટા પુરુષે આપ્યા, આપણે એમના ચરણોમાં વંદન કરીએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રનું સાગરના સપ્તમપુરમાં શ્રીહરિનું પૂજન તથા ધૂન કીર્તન દ્વારા અક્ષરધામનું વર્ણન કર્યું એ નામે 62મો તરંગ સમાપ્ત થયો. ઇતિ શ્રી હરિચરિત્રનું સાગર ગ્રંથે સપ્તમપુર સંપૂર્ણ, અહીં આગળ સાતમો પુર સંપૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.